રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના ભાડવા ગામ ખાતે રાજ્ય સરકારના સહયોગથી લોકકલાને જીવંત રાખવાના પ્રયાસ રૂપે ભાવના કલા કેન્દ્ર દ્વારા લુપ્ત થતી કલાને અટકાવવા માટે નાટક ઘર ઘૂંઘટને ઘર ચોળોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના આધુનિક યુગમાં મોબાઈલ ટેલિવિઝન કોમ્પ્યુટરના ઉપકરણોનો યુવાધન ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે વર્ષો જૂની એવી લોકકલા નાટ્ય મંડળી કઠપુતળી જેવી લોકકલાની કૃતિઓ લુપ્ત થઈ રહી છે. આ લોકકલાને જીવંત રાખવા માટે રાજ્ય સરકારના સંગીત નાટક એકેડેમી દ્વારા વિવિધ શહેરોમાં આ કલાનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે કોટડા સાંગાણીના ભાડવા ગામ ખાતે યોજાયેલ ઘર ઘોંઘટ અને ઘરચોળોના નાટકના કાર્યક્રમમાં કલાકારોએ વિવિધ પાત્રો ભજવી ગ્રામજનોને મનોરંજનની સાથે સાથે વ્યસન મુક્તિ, બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ આપ્યો હતો. નોકરીઓ મૂકી જાય બોલો તે એટલી વાર અપાર રાખવા આવ્યા નોકરી નોકરી જેવી આમ તો આ વ્યવસાય નાટક મંડળી વર્ષો પહેલાં મારા બાપ દાદા ચલાવતા, અત્યારે હવે આ સંસ્થા હું ચલાવું છું ભાવના કલા કેન્દ્ર. મારું નામ જીતેન્દ્રભાઈ જાની અને આ કલા હવે બિલકુલ અસ્ત થતી જાય છે, પણ સરકારશ્રીનો ખાસ કરીને આપણે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનો અમે બે હાથ જોડી ખરેખર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેણે અમને આ નાટક ફાળવી આપ્યા. દિગ્દર્શક તરીકે મારી પસંદગી કરવામાં આવી. ઘર ઘૂંઘટ અને ઘરચોળ એ નામનો નાટક મને ભજવવા માટે એમને કહ્યું તો હું એમનો ખરા હૃદયપૂર્વક આભાર માનું છું કે આ કલાને જીવંત રાખવા માટે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફથી અમને આ પાંચ ગામની અંદર પાંચ નાટકો ભજવવા માટે અમે આવ્યા છીએ. આજે પહેલો નાટક 22 તારીખે ભાડવા ગામની અંદર ગ્રામ પંચાયતના ચોકમાં અમે ભજવ્યો. સમસ્ત ગામ તરફથી, માનનીય સરપંચ સાહેબ શ્રી તરફથી, ગ્રામ પંચાયતના તમામ સભ્યો તરફથી અને સમસ્ત ગ્રામ તરફથી માતાઓ બહેનો વડીલો બહુ મોટી એવી સંખ્યામાં આ જગ્યાએ હાજર રહ્યા, અમારું નાટક નિહાળ્યો એ બદલ અમને ખૂબ ખૂબ આભાર. ફરી પાછો અમે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનો ખરેખર આભાર માનીએ છીએ કે આ કલાને જીવંત રાખવા માટે એ લોકો અમને આ જે અમને સહાય ફાળવી છે એ બદલ અમને ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે અવારનવાર અમને નાટકો ભજવવા માટે સહાય કરે, જેથી કરીને 8-10 કલાકારો છે એમની રોજીરોટી પણ ચાલુ રહે અને ગામની અંદર હવે દિવસે ને દિવસે આ કલા લુપ્ત થતી જાય છે, અસ્ત થતી જાય છે, તો એને જીવંત રાખવા માટે અમે કલાકાર તરીકે તો અમારી ફરજ, અમારી મહેનત અમે કરીએ જ છીએ. સરકારશ્રી પણ આવી યોજનાઓ બહાર પાડી અમને સાથ અને સહકાર આપે એ બદલ હવે અમે એમની અપેક્ષા રાખીએ છીએ અને આ જે કાર્યક્રમ અમને ફાળવવામાં આવ્યા એવા છે એ બદલ એમનો જેટલો આભાર માની એટલો બહુ ઓછો છે.